ભાવનગરથી વતન જવા માટે શ્રમિકોએ લાઈનો લગાવી છે, ત્યારે આજે ગોરખપુર તેમજ વારાણસી જવા માટે 3000 શ્રમિકોની બે ટ્રેન ઉપડી હતી, જેમાં સરકાર દ્વારા શ્રમિકો માટે ફૂડ પેકેટ તેમજ પાણીની વ્યવસ્થા કરાઈ હતી। ભાવનગરથી વતનમાં જવા પરપ્રાંતીય શ્રમિકોએ લાઈન લગાવી છે। આજે એક સાથે બે ટ્રેન ગોરખપુર અને વારાણસી માટે 3000 મુસાફરો લઈને નીકળી હતી। તંત્રએ તમામ મુસાફરો માટે ભોજન ઉપરાંત ફૂડ પેકેટ, છાસ અને પાણી વગેરેની વ્યવસ્થા કરી હતી। પર મેં ઇસમે સેવા કરતા હું વિશ્વાસ પર મેરા એક સંગઠન હૈ ઉત્તર ભારતીય મજદૂર સંઘ ભાવનગર। અભી તક હમને 4 સે 5 દિન મે 10,500 આદમી ચલે ગયે હૈ। ये जो आज ट्रेन जा रही है, कल थोड़ा डिले हो गया था, आज दोनों ट्रेन जा रही है भावनगर से। एक ट्रेन में 1600 आदमी है, दूसरे ट्रेन में 1600 आदमी है, आज जा रहे हैं। और अदर जो बाकी है उनका रजिस्ट्रेशन चालू है। हम प्रयत्न कर रहे हैं, जैसे जैसे ट्रेन का सिग्नल मिलेगा उत्तर प्रदेश सरकार से हम वैसे भेजते रहेंगे। लॉकडाउन चालू है तो उसमें 1.5 महीने से सब काम बंद है, रूम भाड़ा भी चल रहा है, पगार भी नहीं आ रहा है, कहीं से खाने पीने का तकलीफ तो रहेगा ही। इसलिए हम लोग सब जा रहे हैं गाँव, जैसे ही कोरोना महामारी पूरा होगा हम फिर वतन से वापस आएंगे रोजी रोटी कमाने के लिए। आज भावनगर थी गोरखपुर माटे बपोरे 12 वागे प्रथम ट्रेन प्रस्थान थई हती, जेमा 1600 श्रमिकों ने समावाया हता। આ ટ્રેન રસ્તામાં આગ્રા, લખનૌ અને ગોંડા સ્ટેશન પર સ્ટોપ કરી હતી, ત્યારે બીજી ટ્રેન વારાણસી માટે રવાના કરાઈ હતી, જેમાં 1403 મુસાફરો હતા। આ ટ્રેન રસ્તામાં ઝાંસી, કાનપુર, પ્રયાગ સ્ટોપ કરી અને વારાણસી પહોંચી હતી। ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના નાયબ મામલતદાર ગોહિલે વધુમાં જણાવ્યું કે સરકારની નવી પોલિસી મુજબ ટ્રેનો સિંગલ સ્ટોપના બદલે રસ્તામાં કેટલાક નિયત સ્ટેશનો પર ઊભી રહેશે, જેનાથી મુસાફરોને સરળતા રહેશે। આજે બંને ટ્રેન રવાના થઈ તેમાં પાલિતાણાના 28 અને બાકીના અન્ય મુસાફરો ભાવનગર શહેર વિસ્તારના હતા। અત્યારે ઉત્તર પ્રદેશની માટે આશરે 700 જેટલા મજૂરોને અહીંયા ભાવનગરના જુદા જુદા પોઈન્ટ્સ પર એકત્રિત કરવામાં આવેલા હતા, જેમાંથી 700 મજૂરોને અહીંયા BPTI કોલેજે એકત્રિત કરવામાં આવેલા હતા। તેમના બધી આઈડેન્ટિફિકેશન ચેક કરી અને ક્રમશઃ અત્યારે 15 રૂટની અંદર અમે અહીંયાથી એને રેલવે સ્ટેશને લઈ જશું અને રેલવે સ્ટેશનથી પછી એમના ગંતવ્ય સ્થળે પહોંચાડશું। ટિકિટની વ્યવસ્થા અત્રેથી જ કરવામાં આવેલ છે અને ટિકિટો એ લોકોને અહીંયા સુપરત કરવામાં આવેલ છે। એ ઉપરાંત એમની માટે નાસ્તાની, પાણીની બોટલની આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે, તેના પેકેટ્સ, છાશ એ બધાની બોટલ્સ એમને પૂરી પાડવામાં આવી છે।